नमस्कार विद्यार्थी मित्रों, हूँ छु विकी बामणिया। हवे केटलाय दिवसथी बार सायन्सना विद्यार्थीओ कही रह्या था कि सर भौतिक विज्ञानना आईएमपी आपो, अमने अमारी जे परीक्षा आवानी छे बोर्डनी एना माटेना। तो आजे आपणे भौतिक विज्ञानना चार गुणना, त्रण गुणना अने बे गुणना चेप्टर वाइज बधा ज आईएमपी प्रश्न जोईशुं, दाखला भी जोईशुं, साथे साथे तमारे एमसीक्यू क्यांथी करवाना ए भी हूँ तमने बताऊँ छूँ, बराबर। तो एप्रोक्सिमेट एवं लगे कि भाई जून 2021 तमारी बोर्डनी एक्जाम कंडक्ट थशे, केम के मे मां तो पोस्टपोन थई गई है। तो जून 2021 बोर्डनी परीक्षा में उपयोगी थाय तेवा प्रश्नों लिस्ट तमने आ वीडियो अंदर मळवानुं छे। तो तमारे भी जो माहिती जाणवी होय तो आ वीडियो ने अंत सुधी जोता रहो। હવે વિદ્યાર્થી મિત્રો, તમે રસાયણ વિજ્ઞાનનો જે વિડીયો હતો એના પર આપણે 5000 લાઇકનું ટાર્ગેટ રાખ્યું હતું અને 5000 લાઇકના ટાર્ગેટને કમ્પ્લીટ કર્યો તમે, એટલે આપણે ભૌતિક વિજ્ઞાનનો વિડીયો તમારી માટે આપેલો છે। તો આગળ તમને ગણિત અથવા તો જીવ વિજ્ઞાન એટલે કે મેથ્સ કાં તો બાયોલોજી તમારું જે ગ્રુપ હોય એના બી આઈએમપી જો તમારે જોઈતા હોય તો આ વિડીયો પર બી તમારે 5000 લાઇકનો ટાર્ગેટ કમ્પ્લીટ કરવાનો છે। જેવો 5000 લાઇકનો ટાર્ગેટ કમ્પ્લીટ થશે એના બીજા દિવસે આપણે ગણિત અને જીવ વિજ્ઞાન બંનેના એક સાથે આઈએમપી અપલોડ કરી દઈશું, જેથી કરીને તમને બોર્ડની પરીક્ષાની અંદર उपयोगी थाय। तो लाइक ना करियो तो करी दो, बराबर। अने जो तमे चेनल पर पहली वार आयला होय तो गुजरात में बोर्ड ना विद्यार्थियों माटे नी फर्स्ट नंबर नी चेनल पर तमे आयला छो तो अहीं नीचे लाल कलर नुं बटन हशे ए दबाई अने तमे चेनल ने सब्सक्राइब करी दो। हवे आपणे शरूआत करीए, बराबर। चेप्टर वाइज हूँ तमने बताईश, लिस्ट भी जोता जजो, एनी अंदरथी केटला मार्क्सनुं पूछाय छे ए भी हूँ तमने बताऊँ छूँ अने छेल्ले एमसीक्यू माटेना तमने केवी रीते तैयार करवाना ए भी हूँ तमने बताऊँ छूँ। तो सौथी पहेला आपणे जोईए तो पहेलू जे तमारू प्रकरण छे विद्युत भार अने विद्युत क्षेत्र, तेनी अंदर प्रश्नोनो जे प्रकार छे ए 2 માર્કનો અને 3 માર્કનો પ્રશ્ન તમને એની અંદર જોવા મળશે, બરાબર। તો વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ સમજાવો એ એક પ્રશ્ન છે જે પૂછાઈ શકે એવો છે। કુલમનો નિયમ લખો અને અદિશ સ્વરૂપે સમજાવો, કુલમના નિયમનું સદિશ સ્વરૂપે ચર્ચા કરો, વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ જણાવો, વિદ્યુત ડાયપોલની અક્ષ પરના કોઈપણ બિંદુએ ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવો, વિદ્યુત ડાયપોલના વિષુવ રેખીય સમતલ પરના કોઈપણ બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવો, સમાન બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલ વિદ્યુત ડાયપોલ પર લાગતું ટોર્કનું સૂત્ર, આ એક ઇમ્પોર્ટન્ટ થિયરી છે કે જે તમને પૂછાય એવી છે। પછી આગળ જશો તો અનંત લંબાઈના રેખીય વિદ્યુત ભાર સુરેખ તારથી ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવો, અને નવમું છે સમાન રીતે વિદ્યુત ભારિત અનંત સમતલ પડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવો। તો આની અંદરથી 2 માર્ક ને 3 માર્કનું આ જે થિયરી છે એની અંદરથી ક્વેશ્ચન તમને ટ્રીમ કરીને કાં તો પછી એઝ ઇટ ઇઝ પણ પૂછાઈ શકે છે, પણ આની અંદરથી અમુક વખતે દાખલા બી પૂછાતા હોય છે। તો ઉદાહરણના તમારે 1.2, 1.8 અને 1.12 એ ઉદાહરણ તમારે ખાસ કરવાના, અને સ્વાધ્યાયની અંદર એક તો 1.1, 1.2, 1.3, 8, 9, 10, 11, 15, 17, 19, 20, 21, 22 અને 23 આટલા તમારે સ્વાધ્યાયના બી છે તમારા જે દાખલા એ તમારે તૈયાર કરવાના છે। તો આ પ્રકરણ એકનું તમે આટલું કરશો તમને બોર્ડની પરીક્ષામાં એની અંદરથી ઘણો બધો ફાયદો થશે। સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ, તેની અંદર બિંદુવત વિદ્યુત ભારના લીધે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર મેળવો, આ એક તમને પૂછાયો છે। વિદ્યુત ડાયપોલના લીધે કોઈપણ બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન મેળવવા માટેનું સૂત્ર મેળવો, એ બી એક પૂછાયું છે। વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ તમને પૂછાય, બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલી ડાયપોલની સ્થિતિ ઉર્જાનું સૂત્ર માટેની જે થિયરી છે એ, સમાંતર પ્લેટ કેપેસિટર માટે કેપેસિટન્સનું સૂત્ર, આ એક ઇમ્પોર્ટન્ટ થિયરી છે, અને કેપેસિટન્સનું મૂલ્ય કઈ કઈ બાબત પર આધાર રાખે છે એ બી તમને પૂછાઈ શકે, કેપેસિટરોની શ્રેણી જોડાણ માટે સમતુલ્ય કેપેસિટન્સનું સૂત્ર, અને કેપેસિટરોના સમાંતર જોડાણ માટેના સમતુલ્ય કેપેસિટન્સનું સૂત્ર તમને મેળવવાનું પૂછાઈ શકે છે, કેપેસિટરમાં સંગ્રહ પામતી ઉર્જાનું સૂત્ર મેળવો અને તે પરથી એકમ કદદીઠ ઉર્જાનું સૂત્ર મેળવો। તો આ ટોટલ 8 એવા ક્વેશ્ચન છે કે જે ઇમ્પોર્ટન્ટ છે, પણ આની અંદર તમને 2 માર્કનું, 3 માર્કનું અને 4 માર્કનું કોઈ બી પૂછાઈ શકે છે, બરાબર છે આની અંદરથી। તો આટલી થિયરી તમારે કડકડાટ કરવાની છે, સાથે સાથે દાખલાની અંદર ઉદાહરણમાં 2.1, 2.2, 2.5, 2.6, 2.8, 2.9 અને 2.10, અને સ્વાધ્યાયમાં 2.1, 2.4, 2.5, 2.6, 7, 8, 9, 10 અને 11 આટલું તમારે આની અંદરથી તૈયાર કરવાનું છે। ત્યારબાદ આપણે જોઈએ પ્રકરણ નંબર 3 પ્રવાહ વિદ્યુત, તો એની અંદરથી બી 2 માર્ક, 3 માર્ક કે 4 માર્ક્સનો તમને દાખલો કાં તો પછી થિયરી ક્વેશ્ચન સ્વરૂપે પૂછાઈ શકે છે। તો પહેલું છે ઓમનો નિયમ લખો અને સમજાવો, વિદ્યુત પ્રવાહના ઘનતા એટલે શું, વિદ્યુત પ્રવાહ ઘનતાના પદમાં ઓમનો નિયમ તમને સમજાવવાનો પૂછાઈ શકે છે, ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ સમજાવો એવું બી તમને પૂછાઈ શકે, ડ્રિફ્ટ વેગ અને વિદ્યુત પ્રવાહના ઘનતા વચ્ચેનો સંબંધ મેળવો આ બી એક ક્વેશ્ચન પૂછાયો છે, ઓમના નિયમની મર્યાદાઓ લખો,
અવરોધકોના શ્રેણી જોડાણનું સમતુલ્ય અવરોધનું સૂત્ર મેળવો, અવરોધકોના સમાંતર જોડાણનું સમતુલ્ય અવરોધનું સૂત્ર મેળવો, વિસ્ટન બ્રિજ એટલે શું, વિસ્ટન બ્રિજનો સિદ્ધાંત સમજાવો, એવું બી તમને પૂછાઈ શકે, પોટેન્શિયોમીટરની મદદથી બે વિદ્યુત કોષોના ઈએમએફની સરખામણી કરવા માટેનો પરિપથ દોરીને સમજાવો, એ બી તમને પૂછાઈ શકે, અને પોટેન્શિયોમીટરની મદદથી વિદ્યુત કોષોનો આંતરિક અવરોધ શોધવાની રીત તમને સમજાવવાનું પણ પૂછાઈ શકે. આ ટોટલ 10 ક્વેશ્ચન છે કે જે તમને પૂછાય એવા છે, બરાબર. 2 માર્કમાં, 3 માર્કમાં, 4 માર્કમાં મોટો ક્વેશ્ચન હોય તો તમને નાના નાના બી એની અંદરથી પદ પૂછાઈ શકે. હવે ઉદાહરણની અંદર તમારે 3.3, 3.4, 6, 7, 8, 9 અને 10 કરવાનું છે. સ્વાધ્યાયમાં 3.1, 3.2, 3.3, 3.4, 3.5, 6, 7, 8, 9, 10, 11 અને 12, એટલે આમ જોવા જઈએ તો 1 થી લઈ અને 12 જે છે સ્વાધ્યાયના, એ તમારે તૈયાર કરવાના છે. આ પ્રકરણ નંબર 3ની વાત થઈ. ત્યારબાદ તમે આગળ જોશો તો પ્રકરણ નંબર 4, ગતિમાન વિદ્યુતભારો અને ચુંબકત્વ, તેની અંદરથી 2 માર્ક અને 3 માર્કનો ક્વેશ્ચન તમને આ વર્ષે પૂછાયો છે, બરાબર. 4 માર્ક્સનો મોટો ક્વેશ્ચનની શક્યતા ઓછી છે. તેમાં છે, લોરેન્સ બળનું સૂત્ર લખી ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત ભાર પર લાગતા ચુંબકીય બળની લાક્ષણિકતાઓ જણાવો. આ બે ક્વેશ્ચન છે, બરાબર છે. બીજું છે, વિદ્યુત પ્રવાહધારિત વાહક તાર પર લાગતું ચુંબકીય બળનું સૂત્ર મેળવો. બાયો સાવરની નિયમની મદદથી વિદ્યુત પ્રવાહધારિત વર્તુળાકાર પ્રવાહગાળાની અક્ષ પર ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ મેળવો. વેગ પસંદગીકાર સમજાવો. એમ્પિયરનો સર્કિટલ નિયમ લખો અને સમજાવો. લાંબા સોલેનોઇડના કારણે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ મેળવો, આવું બી તમને પૂછાઈ શકે. ટોરોઇડ એટલે શું, પ્રવાહધારિત ટોરોઇડ ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ મેળવો. નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં રાખેલા વિદ્યુત પ્રવાહધારિત લંબચોરસ ગુજરા પર લાગતું ટોર્કનું સૂત્ર મેળવો. આ બે ક્વેશ્ચન પૂછાયો છે, બરાબર છે. બે સમાંતર વિદ્યુત ભાર ધારિત તાર વચ્ચે લાગતા બળનું સમીકરણ તમને પૂછાઈ શકે. ન્યુક્લિયસની ફરતે પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની ચુંબકીય ચાક માત્રા મેળવી. ગાયરોમેગ્નેટિક ગુણોત્તર તમને સમજાવવાનો પૂછાઈ શકે છે. તો આની અંદરથી 2 માર્ક ને 3 માર્કનું ખાસ કરજો, કેમ કે ઇમ્પોર્ટન્ટ ટોટલ 10 થિયરી આની અંદર આપેલી છે. ઉદાહરણમાં 4.1, 4.5, 4.7, 4.8, 4.9, 4.10 અને 4.13 છે. સ્વાધ્યાયની અંદર બી 4.1, 4.2, 4.3, 4.4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 અને 13 આટલું તમને પૂછાય એવું છે. ત્યારબાદ તમે જોશો તો 5માં પ્રકરણ બહુ જ નાનું છે, ચુંબકત્વ અને દ્રવ્ય. એની અંદરથી 2 માર્કનો તમને નાનો એવો ક્વેશ્ચન પૂછાશે, કાં તો દાખલો પૂછાશે. તેમાં ટોટલ 3 થિયરી છે. ચુંબકીય ક્ષેત્રરેખાઓની લાક્ષણિકતા અને ગુણધર્મો જણાવો. ભૂચુંબકીય તત્વો અથવા તો ભૂચુંબકીય પ્રાચલો તમને સમજાવવાના પૂછાઈ શકે. કાયમી ચુંબકો અને વિદ્યુત ચુંબકો સમજાવવાનું પૂછાઈ શકે. ઉદાહરણમાં 5.8, 5.9 અને 5.10 અને સ્વાધ્યાયની અંદર 5.1 અને 5.2, આ તમને 5 દાખલા છે અને 3 થિયરી છે. એટલું તમારે પ્રકરણ 5માંથી તૈયાર કરવાનું છે. ત્યારબાદ આપણે પ્રકરણ 6ની વાત કરીએ તો વિદ્યુત ચુંબકીય પ્રેરણ, તો એની અંદરથી બી 2 માર્ક અને 3 માર્કના ક્વેશ્ચન તમને પૂછાઈ શકે છે, બરાબર છે. તો વિદ્યુત ચુંબકીય પ્રેરણ અંગે ફેરેડેનો નિયમ, એ તમારે લખવાનો પૂછી શકે. લેન્જનો નિયમ લખો અને તેને ઉર્જા સંરક્ષણનું વિશિષ્ટ કથન છે એ તમારે સમજાવવાનું. ચુંબકીય ક્ષેત્રમાં લંબરૂપે યુ આકારના વાહકની ભૂજાઓ પર ગતિ કરતા સળિયામાં ઉદ્ભવતા ગતિકીય ઈએમએફનું સૂત્ર મેળવો. આત્મપ્રેરકત્વ સમજાવી આત્મપ્રેરિત ઈએમએફનું સૂત્ર મેળવવાનું પૂછાઈ શકે. કાં તો આ એક ઇમ્પોર્ટન્ટ છે કે ઇન્ડક્ટરમાં સંગ્રહિત ઉર્જાનું U=1/2 LI² તમને મેળવવાનું પૂછાઈ શકે. તો આ એક થિયરી તમારે ખાસ કરવાની છે. ઉદાહરણની અંદર 6.2, 6.3, 6.6, 6.7, 8, 9 અને 10 અને સ્વાધ્યાયમાં 3, 4, 5, 6, 7, 8, 9 અને 10, મતલબ કે 3 થી લઈ અને 10 સુધી તમારે તૈયાર કરવાનું છે. પ્રકરણ 7ની આપણે વાત કરશું તો પ્રત્યાવર્તી પ્રવાહ એનું નામ છે, બરાબર છે. અહીંયા કાનો રહી ગયો છે, પ્રત્યાવર્તી પ્રવાહ. તો ક્વેશ્ચન ટાઈપ એમાં 2 માર્કનું અને 4 માર્કનું તમને પૂછાઈ શકે છે. અવરોધકને લાગુ પડેલ એસી વોલ્ટેજ માટે એસી પ્રવાહનું સમીકરણ મેળવો અને માત્ર અવરોધક માટે સરેરાશ પાવરનું સૂત્ર મેળવો, આવું તમને પૂછાઈ શકે. માત્ર ઇન્ડક્ટરને લાગુ પડેલ એસી વોલ્ટેજ માટે પ્રવાહનું સમીકરણ મેળવો અને વી અને આઈ ના આલેખ દોરો તથા ઇન્ડક્ટર માટે પાવરની ચર્ચા કરો. માત્ર કેપેસિટરને લાગુ પાડેલ એસી વોલ્ટેજ માટે પ્રવાહનું સમીકરણ મેળવો. વી અને આઈના આલેખ દોરો અને માત્ર કેપેસિટર માટે પાવરની ચર્ચા કરો. એલસીઆર શ્રેણી એસી પરિપથ માટે તત્કાલીન પ્રવાહ ઇમ્પિડન્સ અને કળાના સૂત્રનો ફેઝર ડાયાગ્રામની રીત મેળવો, એવું બી તમને પૂછાઈ શકે. એલસીઆર શ્રેણી એસી પરિપથ માટે અનુનાદની
તીક્ષ્ણતા માટેનું સમીકરણ મેળવી અને ક્વોલિટી ફેક્ટર ક્યુનું સૂત્ર તારવો, આવું બી તમને પૂછાઈ શકે. એલસી દોલનો માટે વિકલ સમીકરણ મેળવી, પ્રવાહનું સમીકરણ મેળવો, એવું બી તમને પૂછાઈ શકે. ટ્રાન્સફોર્મર એટલે શું, તેનો સિદ્ધાંત, રચના અને કાર્યપદ્ધતિ, બરાબર. આ એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે જે તમારે ખાસ તૈયાર કરવાનું. ટોટલ 8 થિયરી છે, 2 માર્ક અને 4 માર્ક માટે કરવાની છે. આની અંદરથી 4 માર્કનો દાખલો બી પૂછાય, કાં તો 4 માર્કની તમને મોટી થિયરી બી પૂછાય, પણ મોટે ભાગે દાખલા પૂછાતા હોય છે. તો એ દાખલા કયા છે, 7.1 ઉદાહરણનું, 7.2, 7.4, 6, 8 અને 11, અને સ્વાધ્યાયની અંદર 1, 2, 3, 4, 6, 7, 8, 10 અને 11, બરાબર. બધાની આગળ 7 પોઈન્ટ લગાવી દેવાનું. તો આ તમારી માટે છે પ્રકરણ 7. હવે આપણે જોઈએ પ્રકરણ 8, વિદ્યુત ચુંબકીય તરંગો. આ બી એક નાનો પાઠ છે, એની અંદરથી 2 માર્કનો દાખલો કાં તો તમને થિયરી પૂછાય. તો મેક્સવેલના 4 સમીકરણો લખો, બરાબર, એવું બી તમને પૂછાઈ શકે. વિદ્યુત ચુંબકીય તરંગોની લાક્ષણિકતાઓ જણાવો, એવું તમને પૂછાઈ શકે. વિદ્યુત ચુંબકીય વર્ણપટના વિભાગોની ટૂંકમાં માહિતી આપો, આવું બી તમને પૂછાઈ શકે. ઉદાહરણમાં 2 દાખલા છે, 8.2 અને 8.3, અને સ્વાધ્યાયની અંદર 8.4, 8.5, 8.7 અને 8.8. તો ટોટલ 4 અને 2 6 દાખલા અને 3 થિયરી આપણે આ પ્રકરણમાંથી સિલેક્ટ કરેલી છે. ત્યારબાદ આપણે 9મા પ્રકરણની વાત કરીએ, કિરણ પ્રકાશશાસ્ત્ર અને પ્રકાશીય ઉપકરણો. તેની અંદરથી બી 3 માર્કનો અને 4 માર્કનો તમને દાખલો કાં તો પછી થિયરી તમને પૂછાઈ શકે. તો એની અંદર પહેલું છે ગોળીય સપાટી માટે વસ્તુ અંતર, પ્રતિબિંબ અંતર વચ્ચેનો સંબંધ, માધ્યમના વક્રીભવનાંક અને વક્ર સપાટીની વક્રતા ત્રિજ્યાના પદમાં મેળવો. તો આ બી એક તમને પૂછાય એવું છે. પૂર્ણ આંતરિક પરાવર્તન આકૃતિ દોરીને સમજાવો. પાતળા લેન્સ માટે લેન્સનું સૂત્ર મેળવો અથવા લેન્સ મેકર્સની સમીકરણ તમને પૂછાઈ શકે, બરાબર. આ બી એક ઇમ્પોર્ટન્ટ થિયરી છે. પાતળા લેન્સ માટે લેન્સનું સૂત્ર મેળવો અથવા લેન્સ મેકર સમીકરણ તમને મેળવો, એ તો થઈ ગયું. સંપર્કમાં રહેલા પાતળા લેન્સના સંયોજનની અસરકારક કેન્દ્ર લંબાઈનું સૂત્ર મેળવો, આ બી તમને પૂછાઈ શકે. પ્રિઝમ માટે આપાત કોણ, નિર્ગમન કોણ, વિચલન કોણ અને પ્રિઝમ કોણ વચ્ચેનો સંબંધ તમને પૂછાઈ શકે. અને આ પ્રિઝમ માટે દર્શાવતું સૂત્ર એક જ ક્વેશ્ચન છે, બરાબર. તો આ એક ઇમ્પોર્ટન્ટ થિયરી છે, 5મા નંબરની, નંબર નથી દેખાતો એટલે ઓકે. પણ આ ટોટલ આમ જોવા જઈએ તો 5 થિયરી છે 3 માર્ક અને 4 માર્ક માટે, પણ દાખલા ખાસ કરવાના આ ચેપ્ટરના. 9.3 ઉદાહરણ, 9.4, 9.8 અને 9.9, અને સ્વાધ્યાયમાં 9.1, 2, 3, 5, 6, 7, 8, 9, 10, 16, 20 અને 22, બરાબર. આટલા ખાસ તમારે દાખલા આ પ્રકરણના કરવાના છે. આમ જોવા જઈએ તો વેટેજની દ્રષ્ટિએ બી આ પ્રકરણનું મહત્ત્વ ઘણું બધું છે. હવે નેક્સ્ટ લેવલ પર આપણે જઈશું તો 10મો નંબર તરંગ પ્રકાશશાસ્ત્ર. એની અંદરથી 2 માર્કના અને 3 માર્કના ક્વેશ્ચન તમને પૂછાઈ શકે. તો હાઇગેન્સના સિદ્ધાંત લખી તરંગ અગ્ર સમજાવો, આવું તમને પૂછાઈ શકે. સહાયક વ્યતિકરણ અને વિનાશક વ્યતિકરણની શરતો તમને લખવાની પૂછી શકે. પ્રકાશ માટે ડોપલર અસર એટલે શું, રેડ શિફ્ટ અને બ્લુ શિફ્ટ સમજાવવાનું તમને પૂછી શકે. યંગના 2 સ્લિટના પ્રયોગની મદદથી પડદા પરના કોઈ બિંદુ પાસે પથ તફાવતનું સૂત્ર તમને પૂછાઈ શકે. અને વ્યતિકરણ ભાત અને વિવર્તન ભાત તફાવત અને સરખામણી જણાવો, આવું બી તમને પૂછાઈ શકે. ઉદાહરણમાં 10.1, 10.3, 10.5 અને 10.7, અને સ્વાધ્યાયમાં 10.1, 10.2, 10.3, 10.4, 10.5, 10.6, 10.7 અને 10.10. તો આટલું તમારે 2 માર્ક અને 3 માર્ક માટે તરંગ પ્રકાશશાસ્ત્રનું તૈયાર કરવાનું છે. ત્યારબાદ આપણે 11મા નંબરનું પ્રકરણ જોઈશું, વિકિરણ અને દ્રવ્યની દ્વૈત પ્રકૃતિ. તો એની અંદરથી 2 માર્કનું, 3 માર્કનું અને 4 માર્કનું તમને પૂછાઈ શકે છે, બરાબર છે. દાખલો બી પૂછાય કાં તો પછી થિયરી બી પૂછાય. તો એની અંદરથી થિયરી કઈ છે, તો ધાતુમાંથી ઇલેક્ટ્રોનના ઉત્સર્જન માટેના ધાતુ વર્ક ફંક્શન સમજાવો, એવું બી તમને પૂછી શકે. ધાતુમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન મેળવવાની રીત જણાવો. ફોટોઇલેક્ટ્રિક અસરની લાક્ષણિકતાઓ જણાવો. બતાવો કે તરંગવાદ ફોટોઇલેક્ટ્રિક અસરના મૂળભૂત લક્ષણો સમજાવવા માટે અસમર્થ છે, એવું બી તમને પૂછાઈ શકે. ફોટોઇલેક્ટ્રિક અસર માટે આઇન્સ્ટાઇનની સમજૂતી આપો. ફોટોનની લાક્ષણિકતાઓ જણાવો. હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત, બરાબર, આ એક ઇમ્પોર્ટન્ટ થિયરી છે જે તમારે તૈયાર કરવાની છે. ઉદાહરણની અંદર 11.1, 2, 3, 4, 5, 6 અને 7, 1 થી 7 ઉદાહરણ તમારે કરવાના, અને સ્વાધ્યાયની અંદર 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18 અને 19, 1 થી લઈને 19 સુધીના આટલા બધા દાખલા છે. અને તેથી દાખલાનું મહત્ત્વ છે, તો દાખલાના ખાસ તમારે તૈયાર કરી દેવાના, વિથ જવાબ યાદ રાખવાના, બરાબર, કે આ જવાબ આવશે. એઝ ઇટ ઇઝ રકમ તમને પૂછાઈ શકે. 12મા નંબર પરમાણુ, તેની અંદરથી બી 2 માર્કનો અને 4 માર્કનું તમને પૂછાઈ શકે, બરાબર છે. 4 માર્કનો તમને દાખલો આની અંદરથી આવી શકે, તો એ ખાસ તમારે તૈયાર કરવાના. થિયરીની અંદર પરમાણુના ન્યુક્લિયસની આસપાસ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જાનું સૂત્ર મેળવો. બોરના પરમાણુ મોડેલની સફળતા સમજાવો. રુથરફોર્ડના પરમાણુ મોડેલની મર્યાદા જણાવો. બોરના અધિતર્ક એટલે કે સ્વીકૃતિ જણાવો અથવા બોરનું પરમાણુ મોડેલ સમજાવો. બોર મોડેલ પરથી પરમાણુના ઇલેક્ટ્રોનની એનમી કક્ષક ત્રિજ્યાનું સૂત્ર મેળવો.
આયનીકરણ ઉર્જા અને ઉત્તેજિત ઉર્જા સમજાવો એવું બી તમને પૂછાઈ શકે. પરમાણુમાં ઇલેક્ટ્રોન તરંગ તરીકે વર્તે તે માટે કોણીય વેગમાનનું ક્વોન્ટાઇઝેશન તમને સમજાવવાનું પૂછાઈ શકે અને બોરના મોડેલની મર્યાદાઓ જણાવો. આ બી તમને બે માર્કમાં પૂછાઈ શકે એવો ક્વેશ્ચન છે. ઉદાહરણના દાખલા ખાસ કરજો 12.3, 12.5 અને 12.6 અને સ્વાધ્યાયની અંદર 12.3, 12.4, 12.5, 12.6, 12.7, 8, 9 અને 10 આટલા તમારે ખાસ દાખલા તૈયાર કરી દેવાના છે. હવે આપણે જોઈએ 13મા નંબરના પ્રકરણ પર. તો 13મું જે ન્યુક્લિયસ છે એની અંદરથી 2 માર્કનો અને 3 માર્કનો તમને પૂછાઈ શકે છે, બરાબર. તો 2 માર્ક માટે અમુક થિયરીઓ ઘણી બધી ઇમ્પોર્ટન્ટ છે, 3 માર્કના દાખલા ઇમ્પોર્ટન્ટ છે. મોટાભાગે દાખલો જ પૂછાશે 3 માર્કની અંદર, પણ 2 માર્કની થિયરી તમને પૂછાય. તો ન્યુક્લિયસની દળ ક્ષતિ સમજાવી બંધન ઉર્જાનું સૂત્ર મેળવો, ન્યુક્લિયર બળની લાક્ષણિકતાઓ જણાવો, રેડિયોએક્ટિવ ક્ષય માટે ચર ઘાતાંકીય નિયમ, વિભંજન દર એટલે શું એની માટે R બરાબર લેમ્બડા ઇન્ટુ N આ જે સૂત્ર છે તમને પૂછાઈ શકે, ઇમ્પોર્ટન્ટ થિયરી છે. અર્ધાયુ એટલે શું, અર્ધાયુ સમીકરણ તમને મેળવવાનું પૂછાઈ શકે. સરેરાશ જીવનકાળ એટલે શું, સરેરાશ જીવનકાળનો અર્ધાયુષ્ય સાથે સંબંધ તમને મેળવવાનું પૂછાઈ શકે. ન્યુક્લિયર શૃંખલા પ્રક્રિયા એટલે શું, તેમાં રહેલી મુશ્કેલી જણાવી તેનું નિવારણ તમને સમજાવવાનું પૂછાઈ શકે. દાખલો આની અંદરથી ખાસ કરવાનો, ઉદાહરણનો 13.1, 13.3 અને 13.4 અને સ્વાધ્યાયમાં 13.3, 4, 5, 7, 9, 10, 11, 13, 17, 18, 19 અને 21 આટલા તમારે દાખલા સ્વાધ્યાયના કરવાના છે. 14મું નંબર એટલે કે છેલ્લું તમારું જે પ્રકરણ છે, સેમિકન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સ, બરાબર. તો એની અંદરથી 2 માર્કનો અને 3 માર્કનો ક્વેશ્ચન તમને પૂછાઈ શકે છે. અર્ધવાહકોમાં હોલની સંકલ્પના સમજાવો, તફાવત આપો પી પ્રકારના અને એન પ્રકારના અર્ધવાહકો, આવું પૂછાઈ શકે આ વર્ષે, બરાબર છે. તો આ ખાસ તમારે આ થિયરી કરી દેવાની. પીએન જંકશન માટે ડિપ્લેશન સ્તર અને બેરિયર પોટેન્શિયલ સમજાવવાનું તમને પૂછાઈ શકે. પીએન જંકશન ડાયોડની ફોરવર્ડ બાયસ લાક્ષણિકતા પર પરિપથ અને આલેખ દોરીને સમજાવવાનું પૂછે, કાં તો પીએન જંકશન ડાયોડની રિવર્સ લાક્ષણિકતા પરિપથ અને આલેખ દોરીને સમજાવવાનું પૂછી શકે. રેક્ટિફાયર એટલે શું, અર્ધ તરંગ રેક્ટિફાયર આકૃતિ દોરીને સમજાવવાનું પૂછાઈ શકે. પીએન જંકશન ડાયોડનો પૂર્ણ તરંગ રેક્ટિફાયર તરીકેનો ઉપયોગ આકૃતિ દોરીને સમજાવો, આ બી એક ઇમ્પોર્ટન્ટ થિયરી છે. વોલ્ટેજને શુદ્ધ કરવા માટે સાદા ફિલ્ટર પરિપથનું વર્ણન કરો. લોજિક ગેટ એટલે શું, જો આ એક ઇમ્પોર્ટન્ટ, ઘણો બધો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે અને બોર્ડની અંદર ઘણી બધી વખત પૂછાઈ ગયેલો છે, બરાબર, કે લોજિક ગેટ એટલે શું. આ નોટ, એન્ડ, ઓર, NAND, NOR આ બધા તમને અલગ અલગ તમારી ટેક્સ્ટબુકમાં આપેલું છે, એમાં તમે તૈયાર કરી દેજો. તેની માટે સંજ્ઞા, બુલિયન સમીકરણ, ટ્રુથ ટેબલ અને કાર્ય તમને પૂછાઈ શકે છે. LED ની રચના અને કાર્યને ઉપયોગ જણાવો. સોલર સેલની રચના, કાર્ય અને ઉપયોગ લખો. ઉદાહરણના દાખલા બી આની અંદરથી કરવાના છે. 14.2, 14.5, 14.8, 14.9 અને 14.10 અને સ્વાધ્યાયનો બી 14.1, 14.2, 14.3, 14.4, 5, 6 અને 7 આટલા તમારે દાખલા તૈયાર કરવાના છે. તો આ 14મું પ્રકરણ આપણું થઈ ગયું. મેં તમને 2 માર્કના, 4 માર્કના અને 3 ગુણના તમામ ચેપ્ટર વાઇઝ 14 ચેપ્ટરનું મેં તમને શીખવાડી દીધું. હવે તમને પ્રશ્ન થાય કે સર આ બધું તો અમે કરી લઈશું, પણ અમારે MCQ ક્યાંથી તૈયાર કરવાના? તો જો MCQ માટે આપણો દેવસત્ય પેપર સેટ ઓલરેડી તમારી પાસે હશે જ, બરાબર છે, એવી હું આશા રાખું છું. તો એ દેવસત્ય પેપર સેટના ભૌતિક વિજ્ઞાનના 9 પેપર, તેની અંદર તમને 450 MCQ મળશે. અને એ સાથે અહીંયા નીચે ડિસ્ક્રિપ્શનમાં મેં અલગ અલગ શાળાઓના જે હમણાં પરીક્ષા લેવાય ને એના સારા ક્વેશ્ચન પેપરનું કલેક્શન તમને એની અંદર આપેલું છે. તો એની અંદર બી ટોટલ 10 પેપર છે ભૌતિક વિજ્ઞાનના, ટોટલ 500 MCQ થશે. તે 500 MCQ અને એની સાથે દેવસત્ય પેપર સેટના 450, ટોટલ 950 MCQ આપણે તૈયાર કરવાના છે અને આટલી થિયરી કરવાની છે. તો જે લોકોનું ટાર્ગેટ સારું એવું છે એ લોકો એચિવ કરી લેશે, તમે જો એને કડકડાટ તૈયાર કરીને જશો તો, બરાબર છે. જો મારે થિયરીની અંદર બી પૂરેપૂરા ગુણ લાવવા હોય તો દેવસત્ય પેપર સેટના 99 પેપર કરી દેજો, તમને ઘણો બધો ફાયદો એના દ્વારા પણ મળશે. તો આશા રાખું છું કે તમને આ વિડીયો ગમ્યો હશે. 5000 લાઇકનો ટાર્ગેટ છે, તો જરૂરથી લાઇક કરી અને ટાર્ગેટને પૂરું કરવાનો પ્રયત્ન કરો, જેથી કરીને આવનારો વિડીયો તમને ઝડપથી મળી જાય, બરાબર. તમે જો ચેનલ પર પહેલીવાર આવેલા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. તમારી નજરમાં બીજા કોઈક વિદ્યાર્થીઓ કે જે 12 સાયન્સની પરીક્ષા આપવાના હોય અને હજુ સુધી આપણી ચેનલ સાથે સંકળાયેલા ના હોય તો તેને આ વિડીયોને શેર કરી આપો. તમારા સ્કૂલના વોટ્સએપ ગ્રુપની અંદર, ટેલિગ્રામ ગ્રુપની અંદર આ વિડીયોને શેર કરશો તો એ લોકોને બી સારા એવા ક્વેશ્ચન જાણવા મળશે. આવી જ રીતે આપણે કોઈક નવા વિડીયોના નવા ટોપિક સાથે ફરી પાછા આ ચેનલ પર મળતા રહીશું. ત્યાં સુધી આવજો.